वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज की जय हरि कृष्ण महाराज की जय श्री स्वामी नारायण भगवान की जय कथा सांभता सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण सदगुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि अंतर्गत परचा प्रकरण में महाराज केटली हद सुधी पोताना भक्त की रक्षा करवा माटे तैयार थाय छे कदाच एमनो भक्त भोळपनामां एने कई दिशामां जवुं ए पण न खबर होय तो पण महाराज स्वयं त्यां प्रगट थईने एने साची दिशामां लई जाय छे। महाराज पोतानो भक्त कदाच भोळपने करीने शिवजीना डेरा ऊपर चढ़ीने नीचे पड़वा तैयार थाय तो पण महाराज प्रगट थईने स्वयं तेनी रक्षा करवा माटे आवे छे। जे खरेखर सेवकनो धर्म छे ए खरेखर स्वामी बजावे छे। एवी रीतनी श्रीजी महाराजनी वात करता करता सद्गुरु श्री निष्कुळानंद स्वामीए जगजीवननी वात करी कि एमने पापी लोको खूब हैरान परेशान करता एटलुं ज नहीं पण एमनो सत्संग खोटो ठरावा माटे ज्यारे एमने प्रयत्न कर्यो त्यारे जगजीवने पोताना देहनी पण परवा कर्या वगर शिवजीना डेरा परथी कूदको मारवानुं नक्की कर्युं અને કૂદકો મારે છે ત્યાં જેમ પંખીનું પીછું હવામાં નીચે પડે એવી રીતે એમનો દેહ પડ્યો। મહારાજે એમની રક્ષા કરી કુસંગીઓ કાળું મોઢું લઈને પાછા ઘેર ગયા અને સત્સંગ સાચો ઠર્યો। હવે આગળ નિષ્કુળાનંદ સ્વામી અમદાવાદમાં એક પ્રાણવલ્લભ નામનો ભક્ત છે તેની વાત લખે છે। એકયમ તાવાદને માયા प्राणवल्लभ द्विज रहे त्याय भजे स्वामी नारायण नित्य बीजीवार तजाणीय नित्य। स्वामी लखे छे कि अमदावाद शहर में प्राणवल्लभ नामनो एक ब्राह्मण रहे छे અને બ્રાહ્મણ કેવો છે તો નિત્ય સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે। પ્રાણવલ્લભની વાર્તા સ્વામી અહીંયા પૂર્વ સંદર્ભ આ ગ્રંથમાં નથી લખ્યો છતાં પણ હરિલીલા કલ્પતરુ એમાંથી એવું જાણવા મળે છે કે પ્રાણવલ્લભ બ્રાહ્મણ છે માટે બ્રાહ્મણનો પૂર્વે એવો જ ધર્મ હતો કે બહુધા એ લોકો શાસ્ત્ર અધ્યયન કરતા હોય શાસ્ત્રોને વાંચતા હોય તો પ્રાણવલ્લભ પણ શાસ્ત્રોનું વાંચન કરતાં કરતાં શાસ્ત્રોનું નિચોડ કાઢતા કાઢતા એને એટલો જ સાર કાઢ્યો કે ભગવાન સંત દ્વારે અને મૂર્તિ દ્વારે પ્રગટ છે જે સાર મહારાજે સ્વયં આપણને વચનામૃતમાં આપી દીધો। બાકી આપણે કોઈ દિવસ એવા કંઈ ચાર વેદો વાંચવા તો જવાનું નથી ઉપનિષદો મોઢે કરવા જવાનું નથી છતાં પણ જે સાર મહારાજે વચનામૃતમાં આપણને આપ્યો પ્રથમના 68માં વચનામૃતમાં એ જ સાર પ્રાણવલ્લભ બ્રાહ્મણે શાસ્ત્રોનું અધ્યયન કરીને આપણા સાંપ્રદાયિક શાસ્ત્રોનું ને ભારતીય શાસ્ત્રોનું દર્શન શાસ્ત્રોનું અધ્યયન કરીને એને એટલો જ સાર કાઢ્યો કે ભગવાન તો એમની મૂર્તિ દ્વારે અને સંત દ્વારે હંમેશા પ્રગટ રહે છે। હવે મુમુક્ષુ જીવ હતો તેને જ્યારે એવું નિચોડ કાઢ્યો ત્યારે એને અંતરમાં એક એવી ઈચ્છા થઈ કે મારે ભગવાનને હવે ગમે તેમ કરીને આ દેહ કરીને મળી જ જવું છે ભગવાનને મારે ભેટી જ જવા છે એવો વિચાર કરીને પ્રાણવલ્લભ ભારત વર્ષની યાત્રાએ નીકળી પડ્યો। પગપાળા યાત્રા કરતો જાય છે ગામો ગામ ફરતો જાય મંદિરે મંદિરે ફરતો જાય છે અને એને એવી રીતની પરીક્ષા કરવા માટે એક સોનાનો હાર બનાવડાયો અને એના મનમાં એવી ઈચ્છા કે આ સોનાનો હાર હું મંદિરમાં જઉં દેવોની સમક્ષ ઊભો રહું હાથ જોડીને પ્રાર્થના કરું અને જો મૂર્તિમાં ભગવાન ખરેખર હશે તો બહાર આવશે પ્રગટ થશે મને દર્શન આપશે
અને મારા હાથમાં જે આ સોનાનો હાર છે જે મેં બનાવડાયો છે એ માંગશે. અને જ્યારે જે મૂર્તિમાંથી જે દેવ પ્રગટ થઈને મારી પાસે આ સોનાનો હાર માંગશે તો હું ત્યાંને ત્યાં જ મારું સર્વસ્વ એમને અર્પણ કરીને મન કર્મ વચને કરીને આખું જીવન એમની સેવામાં વિતાવીશ. એવો એને નિર્ધાર કર્યો છે, એવો દ્રઢાવ કર્યો છે, એવી પ્રતિજ્ઞા લઈને ગામો ગામ મંદિરે મંદિરે ફરે છે, ગુફાઓમાં ફરે છે, મોટા સિદ્ધ યોગીઓને મળે છે, છતાં પણ ક્યાંય એનું અંતર ઠરતું નથી. કદાચ ક્યાંક સારું હોય તો પાછા વ્યસનમાં એ લોકો બંધાયેલો હોય એવું જોવે. કદાચ એને એવા મોટા સિદ્ધ યોગીઓ મળે કે જે આત્મદર્શન સુધી પહોંચેલા છે, છતાં પણ બહાર આવે તો ચાડા ચૂથતા ફરતા હોય, સ્ત્રીઓમાં આસક્ત હોય, એવું એને ક્યાંક દર્શન થાય, ક્યાંક દેવોના પૂજારીઓ સારા ના હોય. એવી રીતનું બહુ બહુ એને જોયું અને એને અંતરમાં કોઈ રીતે ઠરતું નથી કે અહીંયા સાચા ખરેખર ભગવાન છે, સાચા સંતો અહીંયા છે. ત્યારે પાછો ઘરે નિરાશ થઈને આવ્યો છે ને, જ્યાં અમદાવાદમાં આવ્યો ત્યાં અમદાવાદમાં આપણા સંતો નંદ સંતો વિચરણ કરી રહ્યા હતા. હવે નંદ સંતો વિચરણ કરતા માટે પ્રાણવલ્લભને એક સમજણ તો હતી જ કે ભેખમાં ભગવાન, ભેખમાં ભગવાન જોનારો તો એ હતો જ, પણ જ્યારે એના સાચા સંતોનો પ્રસંગ થયો ત્યારે એના મનમાં એમ સમજાણું, સંતોને એને પ્રશ્ન પૂછ્યો કે તમે લોકો ખરેખર ભગવાનને ભજો છો તો શું તમે ભગવાનને જોયા છે? પ્રાણવલ્લભ સંતોને પૂછે છે કે તમે ભગવાનને જોયા છે? સંતો કહે કે અમે ભગવાનને તો નિત્ય જોઈએ છે, ભગવાન તો અમારી સાથે જ છે, એમની આજ્ઞા કરીને જ અમે વિચરણ કરીએ છીએ. પ્રાણવલ્લભે આવી વાતો સાંભળી ત્યારે એને એમ થયું કે સંતો ખરેખર સાચા લાગે છે, ભગવાનને ખરેખર ભજનારા છે, એમને જે ભગવાન મળ્યા છે તે પણ સત્ય જ છે. માટે એને એમ થયું કે અમારો સોનાનો હાર છે તેની પરીક્ષા હું આ સંતોના ભગવાન પર કરું તો. માટે એને સંતોને પોતાનો આખો વૃત્તાંત જણાવ્યો કે હું ભારત વર્ષમાં કેટલી જગ્યાએ ફર્યો, કેટલાય મંદિરોમાં ગયો, કેટલી મઠોમાં ઘણા બધા મઠાધીશોને મળ્યો, ગુફાઓમાં જઈને સિદ્ધ યોગીઓને મળ્યો, છતાં પણ મારી આજે અંતરની ઈચ્છા છે કે ભગવાન મારો સોનાનો હાર સ્વીકાર કરે એ પૂર્ણ નથી થતી. માટે હે સંતો, તમે ખરેખર સાચા ભગવાનના ભક્ત લાગો છો, ખરેખરા ભગવાનના સંતો લાગો છો, માટે મારી સહાય કરો. અને સંતોએ એવી વાત સાંભળી, ત્યાં નંદ સંતોને તો એવું કોઈ તાન હતું જ નહીં કે જીવ પોતામાં જોડે, કદાચ કોઈક બાવો હોત તેવો કહે કે હું જ ભગવાન છું, મને આ સોનાનો હાર તારો આપી દે, તારો સંકલ્પ પૂરો. પણ નંદ સંતો તો એવા હતા નહીં, એમને તો કેવળ અને કેવળ જીવને ભગવાનમાં જોડવાની જ આશા હતી. માટે નંદ સંતોએ જ્યારે પ્રાણવલ્લભની આ સર્વે વાત સાંભળીને ત્યારે નંદ સંતો એને કહે છે કે પ્રાણવલ્લભ, તમને અત્યારે સાચા સમય મળ્યો છે. અત્યારે અમારા ભગવાન સ્વામિનારાયણ ભગવાન તેને અમદાવાદના મંદિરમાં અત્યારે જ પ્રતિષ્ઠા કરી છે અને ત્યાં જ નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે અને એ મૂર્તિમાં સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સ્વયં વિરાજમાન છે. એ મૂર્તિ દ્વારે મહારાજ સ્વયં દર્શન આપે છે. અને જો તો અત્યારે ને અત્યારે મંદિરમાં જા, પગથિયા ચડીને ભગવાનને દંડવત કરજે, દંડવત કરીને હાથ જોડજે, હાથ જોડીને જો તું પ્રાર્થના કરીશ તારે અંતરમાં જો સાચો ભાવ હશે તો ખરેખર ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ દ્વારે પ્રગટ થઈને તારવા સોનાનો હાર સ્વીકારશે. પ્રાણવલ્લભ હતો તો મુમુક્ષુ જ, મોક્ષની જ ઈચ્છા હતી એને, માટે એને સંતોએ જેમ કીધું એમ કર્યું. એવું આચરણ કરીને મંદિરમાં ગયો, ભગવાનને પગે લાગ્યું, સ્તુતિ કરતાં કરતાં જ્યાં ભગવાનને વિનવણી કરે છે, ભગવાનને આર્તનાદે પોકારે છે, ત્યાં નરનારાયણ દેવની જે મૂર્તિ છે તેમાંથી ભગવાન સ્વયં પ્રગટ થઈને એને દર્શન આપે છે. દર્શન આપીને સામેથી એને કહે છે કે તું મારા માટે સોનાનો હાર ન લાવ્યો? એમ સામેથી ભગવાન માંગણી કરે ત્યાં પ્રાણવલ્લભ તો ગદગદ કંઠ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલી બધી મેં યાત્રા કરી છતાં પણ જે ફળ મને ના મળ્યું એ ફળ કેવળ એક સંતના વચને કરીને મળી ગયું. એવું કહે ને કે ઘરમાં જ જે વસ્તુ હોય એને શોધવા માટે આખા જગતમાં ફરે, તેમ પ્રાણવલ્લભ વિચારે છે કે મારા જ ગામમાં ભગવાન વિરાજમાન હતા અને હું આખા દેશમાં ફરી આવ્યો. એમ વિચાર કરતા એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો છે, મન કર્મ વચને ભગવાનની સેવા કરે છે અને તેમનું જ આખ્યાન હવે નિષ્કુળાનંદ સ્વામી અહીંયાથી પ્રારંભ કરે છે કે અમદાવાદમાં એ પ્રાણવલ્લભ નામનો જે બ્રાહ્મણ રહેનારો છે, હવે બ્રાહ્મણો શું કરતા પૂર્વે આજીવિકા માટે એ લોકોને પૂજા કરવાની હોય, કર્મકાંડ એમનું મુખ્ય કાર્ય, ગામો ગામ જઈને ગામમાં કદાચ કોકને લગ્ન કરાવવું હોય, અમુક 24 સંસ્કાર છે એમાંથી સંસ્કારની પૂર્તિ કરવાની હોય તેમને ત્યાં જઈને પૂજા કરવાની, મંત્રો બોલવાના, એવી રીતે એમની આજીવિકા ચાલે, દક્ષિણામાં જે મળે એનાથી આજીવિકા ચાલે. એમ પ્રાણવલ્લભ પણ બ્રાહ્મણ છે
કર્મકાંડ કરે છે, ઘરે ઘર જઈને બધી રીતની પૂજા કરાવે છે, બધી રીતની પૂજા કરાવે, બધા લોકોની પૂજા કરાવે, બધા દેવોની પૂજા કરાવે, છતાં પણ એના અંતરમાં તો એક દ્રઢાવ છે, એક ગાંઠ બાંધી છે એને કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. અને સ્વામી લખે છે કે ભગવાન સિવાય બીજા કોઈને એમ ભજતો જ નથી, ગમે તે ક્રિયા કરવી પડે, સંસારમાં રહીને કાંઈ પણ કાર્ય કરવું પડે, છતાં પણ બધું અનિત્ય જાણે છે, ક્યાંય એને માલ નથી મનાતો. અને માલ નથી મનાતો માટે ભગવાનમાં દ્રઢપણે જોડાયેલો છે. સત્સંગ સાચો છે, ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમના સંતો સાચા છે, એવી જ એના હૃદયમાં એક દ્રઢતા છે. હવે તેની સાથે આગળ શું ઘટના બને છે તે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એક વાર ગોદાવરી ગયો મરકી રોગ માહી માંદો થયો, રહ્યો નહી રોગ ઘણા દન, તરત તજી ચાલ્યો જીવતન. હવે ગામોગામ તો પૂજા કરવા માટે ફરતો જ હતો, માટે એક દિવસ એને બીજા ગામમાંથી બોલાવવા આવ્યો છે કે અમારે આવા પવિત્ર બ્રાહ્મણની પૂજા કરવા માટે જરૂર છે. તો પ્રાણવલ્લભ તો બ્રાહ્મણ છે માટે પૂજા કરવા માટે ગયો. ત્યાં વચમાં જતાં જતાં ગોદાવરી નદી આવી છે. હવે ગોદાવરી નદીનું નામ સાંભળતા જ સૌને મનમાં એમ થાય કે આવી પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. અને બ્રાહ્મણ છે માટે એને તો ચોક્કસ એમ વિચાર કર્યો કે મારે આ નદીમાં સ્નાન અત્યારે કરી લેવું જોઈએ. પરંતુ તે સ્નાન કરતા પૂર્વે એક ઘટના એવી ઘટે છે કે જેની પ્રાણવલ્લભને કંઈ ખબર નથી. ગોદાવરી નદી જે ગામમાં વહે છે તે ગામમાં એ સમયે એક જીવલેણ રોગ પ્રસર્યો છે. અને રોગનું કામ તો કેવું કે વાયુ દ્વારા પણ એના બેક્ટેરિયા ફેલાય, પાણી દ્વારા પણ બેક્ટેરિયા ફેલાય, અને અમુક વાર તો એવું સાંભળવા મળે કે કદાચ કોકને રોગ થયો ને એના કપડાને જો તમે અડો ને તો પણ એ રોગ તમને લાગી પડે. એવું કે એના કપડાં પણ ન અડાય, માટે રોગ તો ગમે તે દ્વારા ગમે તેવી રીતે પ્રસરી જાય. તેમ પ્રાણવલ્લભને કંઈ ખબર નથી અને ગામમાં મરકી રોગ પ્રસર્યો છે, માટે જ્યાં ગોદાવરીમાં સ્નાન કરે છે, ભગવાનને સંભાળીને ભગવાનને સંધ્યા ઉપાસન કરીને સ્નાન કરે છે ગોદાવરીમાં, ત્યાં મરકી રોગ પ્રાણવલ્લભને પણ લાગુ પડ્યો. પ્રાણવલ્લભમાં દેહમાં પણ મરકીનો રોગ પ્રવેશ કરી ગયો. અને કદાચ ભગવાનનો ભક્ત છે, ત્રણ દેહથી પર એની સમજણ હશે, છતાં પણ દેહ તો દેહનું કામ કરવાનું છે, શીત ઉષ્ણ ભૂખ તરસ એને લાગવાની જ, રોગ લાગ્યો હોય તો એને એની પીડા થવાની જ. માટે જ્યારે આ મરકીનો રોગ એના શરીરમાં પ્રવેશ કરી ગયો ને ત્યારે પ્રાણવલ્લભને કંઈક જુદી જ અનુભૂતિ થવા લાગી. એની નાડીઓ જાણે આમ કપડાં નીચવતા હોય ને કેમ નીચવાય, એમ નાડીઓ નીચવાય છે, શરીર તૂટવા માંડ્યું, એને કંઈક ભાવતું નથી ખાવાનું, પાણી પીવે છતાં પણ એનો કંઠ આખો દિવસ સુકાયેલો જ રહે, એવી રીતની પીડા પ્રાણવલ્લભને ઉપજી છે. અને આખો દિવસ એને કંઈક આમ બેચેની જેવું રહ્યા કરે, છતાં પણ એ ભગવાનનો ભક્ત છે, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે, સંતોના સમાગમે કરીને એને સાચી સમજણ મેળવેલી છે. માટે આવી આપત્તિ આવી પડી છે છતાં પણ એ ભગવાન સ્વામિનારાયણનું ભજન નથી મૂકતો. જેમ એક વખત ખબર છે નિષ્કામ સ્વામીએ શનિવારની સભામાં એક ભગતનો પત્ર વાંચ્યો હતો. એ ભગતને છે ને, મને અત્યારે રોગનું નામ યાદ નથી, શિકાગોના નિવાસી છે આ ભગત, અને એમને એવું ભયાનક રોગ છે, એવો આમ કાતિલ રોગ છે ને, કદાચ તમે એની વાત સાંભળો કે ઇન્ટરનેટ પર એનું કંઈક આમ ડિસ્ક્રિપ્શન વાંચો ને તો એ તમારા રૂવાડા ઊભા થઈ જાય, એવો ખતરનાક જીવલેન રોગ છે. અને એમને એક રોગ નહીં પણ ઉપર ઉપર બે ત્રણ બીજા રોગ છે. એવી રીતની પરિસ્થિતિમાં પણ એ ભગતે જ્યારે સંતો ઉપર એ પત્ર લખ્યો ને ત્યારે પત્રમાં એમને એવું લખ્યું હતું કે ગમે તે થાય, મારી ઉપર ગમે તેટલા રોગ આવી પડે, મારે ગમે તેટલું સહન કરવું પડે, છતાં પણ મહારાજ મને ચોખ્ખો કરે છે અને મહારાજે મને વહેલામાં વહેલા એમની સેવામાં લઈ જવો છે તે માટે મહારાજ આવું કરે છે. એવી સમજણ હોય છે ભગવાનના ભક્તોની, જે સંતોના સમાગમે કરીને એવી સમજણ કેળવે છે, એમની કંઈક આમ જગતમાં વિલક્ષણતા હોય. બાકી જગતના જીવને કદાચ એવો રોગ થયો હોય તો એ શું કરશે, રડ્યા કરશે, ગમે તે કેવી 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 પ્રકારની બાધાઓ રાખશે, એમ કહેશે કે હું માતાજીના પર્વતે ચડીને પાછો આવું તો મારો રોગ ટાળી નાખશે, હું આટલી સાકર વેચું તો આવી રીતે મારો રોગ ટાળી નાખશે, એવી રીતની ઘણી પ્રકારની જીવના જે જગતના જીવ છે એ લોકો એવી બાધા રાખતા હોય કે મારો રોગ ટાળી જાય. પણ ભગવાનનો ભક્ત એવો
કે ભગવાનની ઈચ્છા માનીને બધું સ્વીકારી લે અને ગમે તેમ થાય પણ ભગવાનનું ભજન તો કોઈ દિવસ છોડે જ નહીં. અને પ્રાણવલ્લભની પણ એવી જ સમજણ છે અહીંયા. અને કદાચ એ ભગતને તો મેં જોયા નથી, પણ યોગી સ્વામી ચાપડા હતા, યોગી સ્વામીનું જ દ્રષ્ટાંત આમાં ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત છે. યોગી સ્વામીની દશા કેવી થઈ હતી? જ્યારે અગ્નિમાં સળગ્યા હતા, બીજા માટે સેવા કરતાં કરતાં એમને જ્યારે આગ લાગી શરીરમાં, અને ગુરુજી એવું વર્ણન કરે કે જેમ રીંગણું કેમ બફાઈ જાય એમ એમનું આખું શરીર બફાઈ ગયું હતું. 3rd degree સુધી એમને બર્ન થયું હતું. છતાં પણ હોસ્પિટલમાં જ્યાં ગુરુજી જાય એમને મળવા માટે, એમની સાર લેવા માટે, ત્યારે યોગી સ્વામી મન આમ મોઢામાંથી એક જ શબ્દ બોલે કે ગુરુજી મને ભગવાન સાફ કરી રહ્યા છે, ભગવાન ચોખ્ખા કરી રહ્યા છે. અને ગુરુજી તો એવું કહેતા કે ઘણી વાર તો યોગી સ્વામી એવું બોલે કે મને વહેલમ વહેલો અહીંયાથી છૂટો કરાવો. છૂટો કરાવવા પાછળનું એમનું પ્રયોજન એટલું જ હતું કે ગુરુજી હું વહેલામાં વહેલો અહીંયાથી છૂટો થઉં તો વહેલામાં વહેલો સંતોની સેવામાં પાછો જઉં. એમને કેવું તાન, કેમ બાકી એ સમયે તમને એટલું બધું દજાયું હોય તો કેટલી પીડા થતી હોય. કદાચ ગેસ પર ગરમ વાસણો એને તમે અડી જાઓ ને તોય ફોડલો થઈ જાય, અને ફોડલાને આપણે વારે વાર જોયા કરીએ કે ક્યારે એમ નાની પીડા મળશે, ક્યારે પીડા મળશે. અને સ્વામી તો કેટલા દજાયા હતા, કેટલી હદ સુધી એમને પીડા થતી હશે. છતાં પણ એક જ અંતરમાં વિચાર કે મારે વહેલામાં વહેલા જઈને સંતોની સેવા કરવી છે. માટે ભગવાનના ભક્તની એવી વિલક્ષણતા હોય છે ને, એવી એની સમજણ હોય છે, અને ભલે કંઈક આત્મનિષ્ઠાને એટલા પાઠ નથી ભણ્યો હોય શાસ્ત્રમાંથી, છતાં પણ એના હૃદયમાં ભગવાન પ્રત્યેની એવી ભક્તિ હોય તેના કરીને આત્મનિષ્ઠા એને સહેજે વર્તતી હોય છે. અને એવા બધા સદગુણો જોઈને ભગવાન સ્વયં અંતરમાંથી મલકાતા હોય, અને મોટા મોટા સત્પુરુષો પણ એવાને જોઈને અતિશય રાજી થતા હોય છે. અને રાજી થવાનું એમનું પ્રમાણ જ એટલું કે ગુરુજી સ્વયં યોગી સ્વામીની જેમ યોગી સ્વામીનો ફોટો છે તે પૂજ્યપાદ ગુરુજી સ્વયં એમની દરેક રૂમમાં રાખે. હવે એમની કેટલી મોટી કમાણી કહેવાય. બાકી યોગી સ્વામીની ઉંમર 30 વર્ષની જ હતી. 30 વર્ષની ઉંમરમાં આવી રીતની એમની પાછળ આટલું બધું ભજન થાય અને મોટા પુરુષ એમની પર એટલા બધા રાજી થઈ જાય કે એમને અત્યારે ગુરુજી યાદ કરે ને તો પણ રડી પડે, એટલો બધો એમને રાજીપો મેળવ્યો. તેનું કારણ એટલું જ હતું કે ભગવાનની ઈચ્છાથી એમના પર ગમે તેવી પીડા આવી પડી, છતાં પણ ભગવાનનું કરતાપનું એ કોઈ દિવસ ભૂલ્યા નથી. સતત એમને એમ જ વિચાર્યું કે મારો મહારાજ જે કરે છે મારા સારા માટે જ કરે છે. અને એવી રીતની સમજણ પ્રાણવલ્લભ બ્રાહ્મણને પણ છે. મરકી રોગ લાગ્યો છે, શરીરમાં પીડા થાય છે, કંઈ ક્રિયા નથી કરી શકતો, છતાં પણ એમ જ વિચારે છે કે ભગવાનની ઈચ્છા કરીને મને આ પ્રાપ્ત થયું છે, અને આ બધું તો સાઇડ બિઝનેસ છે મારો, કે મારો મુખ્ય ધંધો તો એટલો છે કે મારે ભગવાનનું ભજન કરવું, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. એવી રીતે રોગ તો રોગનું કામ કર્યા કરે છે, પ્રાણવલ્લભ ભજન કર્યા કરે છે, છતાં પણ ભજન કરતાં કરતાં જ્યારે થોડા દિવસ વ્યતીત થયા ત્યારે આ રોગ કેવો હતો કે જીવલેણ રોગ હતો. થોડા દિવસ થયા ત્યાં તરત એ વ્યક્તિને મારી નાખે. માટે પ્રાણવલ્લભના પણ પ્રાણનો ત્યાગ થયો છે, એને પણ દેહનો ત્યાગ કર્યો છે. અને દેહનો ત્યાગ કર્યો ત્યારે આગળ એની સાથે શું ઘટના ઘટે છે તે સ્વામી લખે છે. આવ્યા તે ડવા તે હને નાથ ચાલ્યો વિપ્ર મહારાજને સાથ કહે જીવન સાંભળ જન કાઈ ઈચ્છા રહી તારે મન. હવે પ્રાણવલ્લભે દેહનો ત્યાગ કર્યો ત્યારે ભગવાનની જે પ્રતિજ્ઞા છે કે અંતકાળે મારા જનને તેડવા માટે મારે જરૂર આવવું, તે જ પ્રતિજ્ઞાના અનુસારે મહારાજ સ્વયં પ્રાણવલ્લભને લેવા માટે આવ્યા છે, પોતાના ધામમાં લઈ જવા માટે આવ્યા છે. અને ભગવાન ત્યાં આવ્યા ત્યાં પ્રાણવલ્લભ તો હરખાયો છે, એને પોતાના દેહનો ત્યાગ કર્યો એમાં કંઈ કષ્ટ નથી પડતું, પણ ભગવાનની મૂર્તિના દર્શન કરીને એના અંતરમાં આનંદ સમાતો નથી. માટે ભગવાન એને વિમાનમાં બેસાડીને જ્યાં ધામમાં લઈ જાય છે ત્યાં રસ્તામાં ભગવાન એની સાથે મીઠી મીઠી વાતો કરે છે, એની સામે મીઠી દ્રષ્ટિએ કરીને જોવે છે. અને ભગવાન એની સામે જ્યાં જોવે ને ત્યાં પ્રાણવલ્લભ આમ ગુમસુમ કેમ હોય એવો બેસી રહે છે, કંઈ બોલતો નથી. થોડો સમય થયા ત્યાં મહારાજ સમૂહ થોડી વાર હસશે, પાછો આમ નીચે જોઈને બેસી રહેશે. અને ભગવાને જ્યારે આવું જોયું
તારે ભગવાનને ચોક્કસ ખ્યાલ આવી ગયો, ભગવાન અંતર્યામી છે, બધું જ જાણે. માટે પ્રાણવલ્લભને જોઈને ભગવાન કહે છે કે પ્રાણવલ્લભ, તું કેમ કંઈક મૂંઝવણમાં છો? મૂંઝાય છે શા માટે? તને કંઈ દુઃખ છે? પાછું જવું છે તારે? ધામમાં નથી આવું? એવી રીતના વચન જ આ પ્રાણવલ્લભને કહે ને, ત્યાં પ્રાણવલ્લભ તરત ચમકી ઉઠ્યો. મહારાજને કહે કે ના મહારાજ, એવું કંઈ નથી. તમે મને ધામમાં લઈ જાઓ છો, આ સંસારના કાદવમાંથી મુક્ત કરો છો, માટે મારા પર ઘણો મોટો ઉપકાર કર્યો અને એના માટે મારા અંતરમાં બહુ આનંદ છે. છતાં પણ મહારાજ મને એક ઈચ્છા વર્ત્યા કરે છે. ત્યારે મહારાજ પૂછે કે શું ઈચ્છા વર્તે છે? મારા ધામ સિવાય, મારી મૂર્તિ સિવાય તો તને કંઈ ઈચ્છા હતી નહીં, તો હવે અત્યારે પાછી ક્યાંથી ઈચ્છા ઊભી થઈ? ત્યારે પ્રાણવલ્લભ કહે કે મહારાજ, તમારી વાત સાચી, તમારી મૂર્તિ સિવાય બીજે મને ક્યાંય માલ મનાતો નથી. છતાં પણ મને અંતરમાં એવી ઈચ્છા છે મહારાજ, કે અમદાવાદમાં રહેનારા મારી નાતમાં, મારા સંબંધીઓ, આજુબાજુમાં મારા મિત્રો ઇત્યાદિ જે કોઈ છે, તેમને ખબર તો હતી જ મહારાજ કે મને મરકીનો રોગ થયો છે. અને જ્યારે એમને એવું ખબર પડશે ને કે મેં દેહનો ત્યાગ કર્યો, ત્યારે એ લોકો શું વાત કરશે ખબર છે મહારાજ? ત્યારે મહારાજ કે ના, મને કંઈ ખબર નથી. શું કહેશે? પ્રાણવલ્લભ કહે છે કે મહારાજ, જ્યારે એ લોકોને એવું ખબર પડશે ને કે મેં દેહનો ત્યાગ કર્યો, ત્યારે તુરંત એ લોકો એવી વાતો કરવા માંડશે. આ લોકની રીત જ એવી છે મહારાજ કે બીજાની નિંદા કરવી. કોઈ દિવસ બીજાનું સારું કોઈ કરવા માટે કોઈ તૈયાર જ નથી આ લોકમાં. માટે એ લોકોને એવું ખબર પડશે કે મેં મારો દેહનો ત્યાગ કર્યો છે, ત્યારે એ લોકો એમ વાત કરશે મહારાજ કે પ્રાણવલ્લભને જોયું, આખું જીવન એને ભગવાનનું ભજન કર્યું, ભગવાનની સેવા કરી, સંતોનો સમાગમ કર્યો, છતાં પણ અંતે તો જેમ પ્રાકૃત જીવ મરે એવી રીતે મરી ગયો. એના ભગવાન એને કંઈ તેડવા આવ્યા નહીં, એવું કાંઈ થયું નહીં એની સાથે. બધું ભજન કર્યું, બધું નિષ્ફળ ગયું. માટે પ્રાણવલ્લભ કહે છે કે મહારાજ, આવી રીતની વાતો કરીને આ લોકો તમને ખોટા ઠેરવશે, સત્સંગને ખોટા ઠેરવશે, સંતોને ખોટા પાડશે, અને મહારાજ આ બધું મારી લીધે થાય એ મારથી સહન કેમ થાય? માટે મહારાજ તમને એક જ મારી વિનંતી છે કે મને પાછો જવા દો, અને આ બધાને સાચી વાત મારે જણાવી છે. માટે એનો મને કંઈક ઉપાય બતાવો મહારાજ, કંઈક કરો તમે, જેને કરીને મારી આ જે મૂંઝવણ છે એ મૂંઝવણ ટળે. હવે મહારાજને તો બધી મૂંઝવણ ટાળતા આવડે, મૂંઝવણ ઊભી કરતાંય આવડે મહારાજને, ટાળતાંય મહારાજને આવડે. માટે હવે મહારાજ એની કેવી રીતે મૂંઝવણ ટાળે છે તે સ્વામી લખે છે. કહે દ્વિજ મેન કહ્યો કેને, મારો સંશય થાશે બહુ એને, કહેશે માનવી મરે છે બહુ, મૂવો તેમ જ કહેશે સહુ. કહે નાથ તું જા દેહ માયા, કહી આવ તું સહુને ત્યાયા, પછી પાછો આવ્યો જ્યારે પ્રાણ, ત્યાં તો તન લઈ ગયા તામશાન. મહારાજને પ્રાણવલ્લભે જ્યારે બધી વાત સંભળાવી કે મહારાજ આ લોકો મારી લાજ લેશે, તમારી લાજ લેશે, માટે મને કંઈક ઉપાય બતાવો, ત્યારે મહારાજ પ્રાણવલ્લભને કહે છે કે પ્રાણવલ્લભ, તું એક કામ કર, એવું કર કે તું પાછો જતો રહે. પાછો જઈને તારો દેહ જ્યાં છે અત્યારે તેમાં પ્રવેશ કરીને એ લોકોને બધી વાત સમજાવીને ભાઈ પાછો આવતો રહે, હું તારા માટે અહીંયા ઊભો જ છું. મહારાજની કેવી દયાળુતા! કદાચ આપણે ટેક્સીમાં જતા હોઈએ, અહીંથી ન્યૂયોર્ક જવું છે અને ટેક્સી આપણે લીધી છે, તો એ ટેક્સીવાળાને તમે વચ્ચે એમ કહો કે મારે 2 કલાક માટે આ દુકાનમાં જવું છે ખરીદી કરવા માટે, એ કંઈ ઊભો રહેવાનો? ટેક્સીવાળો એમ જ કહેશે કે મને તો તાર જેવા 100 મળશે, માટે તારે જવું હોય તો જાઉં, હું તો પાછો ચાલતો થઉં છું. એમ ટેક્સીવાળો પણ આ લોકમાં ઊભો નથી રહેતો, એને તમે પૈસા આપો છો છતાં પણ એ ઊભો નથી રહેતો. પણ ભગવાનની દયાળુતા કેવી! આપણે એમને કંઈ આપવાનું નથી, આપણે મહારાજને કંઈ પૈસા આપતા નથી, ભગવાન તો પરિપૂર્ણ છે, એમને કોઈની આશા પણ નથી. છતાં પણ મહારાજ અહીંયા પ્રાણવલ્લભને કહે છે કે જા તું જઈને આવ, હું તાર માટે અહીંયા જ ઊભો છું. ભગવાન સ્વામિનારાયણની જે દયાળુતા છે ને, એ નંદસંતોની આમ કલમના શબ્દે શબ્દે દેખાઈ આવે. એવી જ રીતની પ્રાણવલ્લભને જ્યાં મહારાજે વાત કરી,
ત્યાં પ્રાણવલ્લભ ભગવાનને હાથ જોડીને પાછો જાય છે. અને પાછો જાય છે ત્યાં બધા લોકોને ખબર તો પડી ગઈ હતી કે પ્રાણવલ્લભ મરી ગયો, એને દેહનો ત્યાગ કર્યો છે. માટે લોકની રીતિ પ્રમાણે એના દેહને શ્મશાનમાં લઈ ગયા છે. શ્મશાનમાં લઈ ગયા છે, એના નાકમાં રૂ ભર્યું, કાનમાં રૂ ભર્યું, મોઢામાં રૂ ભર્યું, શરીર પર ઘી દોડ્યું છે, ચિત્તા બનાવી હતી એના પર એને મૂક્યો, એની ઉપર પાછા લાકડા મૂક્યા. ત્યાં બ્રાહ્મણ છે, પૂજાના મંત્રો બોલે છે. મંત્રો બોલીને જે કંઈ બાજુમાં હતા તેમને અનુમતિ આપે છે કે તમે આના શરીરને હવે અગ્નિ ચાંપો. ત્યાં એક જણ મશાલ લઈને અગ્નિ ચાંપવા આવે ને ત્યાં તરત લાકડામાંથી આમ ખડખડાટ અવાજ આવ્યો. ખડખડાટ અવાજ આવ્યો ત્યાં જે અગ્નિ ચાંપ આવ્યો તે તો બી જાય કે મરી ગયો છે, માટે એમાંથી અવાજ કેવી રીતે આવે ચિત્તામાંથી? કદાચ આ દ્રષ્ટાંત ના સમજાય તો આવી રીતે ચોક્કસ સમજાય છે. રાતે તમે એકલા સૂતા હો કે રાતે ક્યાંક એકલા જતા હો ને અંધારું છે, ઘોર અંધારું છે, અચાનક કોઈ પાછળથી આવીને તમને આમ હાથમાં ટપલી મારશે તો કોઈ પણ બી જ જવાનું. અને અમારે ઘણીવાર શું થાય સંત નિવાસમાં કે આપણા મંદિરમાં સિક્યોરિટી અલાર્મ છે ને, એક વખત કદાચ પવનનો ઝોકો આવે કે કંઈક થાય ને તો ડોર પછડાય તો સિક્યોરિટી અલાર્મ વાગે. હવે તમે આખા દિવસમાં ગમે તેટલી ધીરજ તમારામાં હોય, શાંતિથી રાતે સૂઈ ગયા હોય, કોઈ પ્રકારે કોઈ બીતો ના હોય એવો આમ શૂરવીર હોય ને, છતાં પણ રાતના 3 વાગે જ્યારે અલાર્મ વાગે ને ત્યારે એવો ઊભો થઈ જાય અને એવી બીક લાગવા માંડે ને કે એનું હૃદય થોડી આરામ કાંપી ઉઠે. અને કદાચ 5 વાગ્યાનું તમે અલાર્મ મૂક્યું હોય, રેગ્યુલર જે અલાર્મ હોય એમાં તમે જાગી ના શકતા હોય ને, તો પણ આ 3 વાગ્યાના અલાર્મમાં જાગી જાઓ એવી બીક લાગવા માંડે અલાર્મથી. હવે પ્રાકૃત વસ્તુથી એવી બીક લાગતી હોય તો આ ચિત્તામાં બેસેલો પ્રાણવલ્લભ દેહનો ત્યાગ કરી દીધો છે, એના આત્મા છે જ નહીં, કોઈ પ્રકારને હલનચલન નથી કર્યું ઘણા દિવસથી. તે ચિત્તામાંથી જ્યારે પ્રાણવલ્લભનો ઊભો થાય છે ત્યારે લોકોને આ ભયાનક દ્રશ્ય જોઈને બીક લાગવા માંડી. અને જે અગ્નિ ચાંપવા માંડ્યો હતો ને એ તો અગ્નિ ત્યાંને ત્યાં ફેંકીને પાછો જતો રહ્યો, દૂર જતો રહ્યો, દૂર ઊભો રહી ગયો. હવે પ્રાણવલ્લભ ચિત્તામાંથી ઊભો થયો, લાકડાઓ આમ દૂર કર્યા, મોઢામાં જે રૂ હતું રૂ કાઢ્યું, નાકમાંથી રૂ કાઢ્યું, ઊભો થયો, ત્યાં ચિત્તા પર બેઠો છે, આજુબાજુમાં જોવે છે. અને આજુબાજુમાં જોતાં જોતાં પ્રાણવલ્લભ ચોક્કસ એવો વિચાર કરતો હશે કે જે લોકોએ મને આખા જીવનમાં એવી ચોકસાઈપૂર્ણ વાત કરી હતી કે તારો જ્યારે દેહનો ત્યાગ કરીશ ત્યારે હું તમારી સાથે આવીશ, અને લોકો મને કહેતા કે તમે મારી સહાય કરો છો, મારા સંબંધીઓ મને કહેતા કે તમે અમારા આ પ્રસંગમાં આવો છો, તમારી એક પ્રતિજ્ઞા કે તમે જ્યાં સુધી દેહનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી અમારે તમારી સાથે જ રહેવું. પ્રાણવલ્લભ એવું વિચારે છે કે આ બધા કેટલા સ્વાર્થીઓ છે કે અત્યારે મેં મારા શ્મશાન યાત્રામાં, મારી અંતિમ યાત્રામાં પણ આ લોકો ન આવી શક્યા. એને જ્યારે જોયું કે એના સગા સંબંધીઓ કોઈ આજુબાજુમાં નથી ત્યારે એને મનમાં એમ વિચાર થાય છે કે આખું જગત સ્વાર્થી, બધું સ્વાર્થ છે, સ્વાર્થપૂર્ણ છે આ લોકમાં. માટે ખરેખર ભગવાન જે મને અત્યારે ધામમાં લઈ જાય છે બહુ સારી વાત કરી છે, છતાં પણ એમ ભગવાનનો ભક્ત છે, એને દયા છે હૃદયમાં. માટે ઊભો થઈને એક જણ એને જ્યાં પૂછે કે પ્રાણવલ્લભ તું તો મરી ગયો તો ને પાછો કેમ નો આવ્યો, ત્યાં કહે છે કે હા તમારી વાત સાચી છે, સ્વામિનારાયણ ભગવાન સ્વયં મને લેવા માટે આવ્યા હતા, હું ભગવાનના ધામમાં જ જઈ રહ્યો હતો, છતાં પણ તમે બધા મારી અંતિમ યાત્રામાં જોડાયા, મારો અંતિમ સંસ્કાર કરવા માટે અહીંયા આવ્યા છો, માટે તમારું કંઈક સારું થાય તે પણ મારે કરવું પડે. ભગવાનના ભક્તનું ખરેખરું લક્ષણ જ એ છે કે કોઈ એનું ગમે તેટલું ખરાબ કરે, કોઈની સાથે ગમે તેવું વર્તન કરે, છતાં પણ એના અંતરમાં એવી જ ઈચ્છા હોય કે હું આની પર એવી દયા કરું કે એને પણ ભગવાન અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એવી જ રીતે પ્રાણવલ્લભ લોકોને કહે છે કે તમે બધા મારી અંતિમ યાત્રામાં જોડાયા, માટે તમારું સારું થાય એવું મારે કંઈક કરવું પડે, માટે હું તમને લોકોને વાત કહેવા માંડે આવ્યો છું. અને વાત શું છે તે અહીંયા સ્વામી લખે છે. પામી વિસ્મય પૂછે છે વાત, ભાય તારી તું કહે વિખ્યાત, કહે દ્વિજ હું ગયો તો ધામ, આવ્યો પાછો હું એટલે કામ, આ તો કાળનો વેગ છે ભારી, નાખશે નર નારીને મારી,
માટે સ્વામી નારાયણ કહો તો તમે સર્વે જીવતા રહો. પ્રાણવલ્લભ સૌને આજુબાજુ ઊભા છે, જે લોકોનું શરીર કાંપે છે, ક્યાં મરી ગયો તને પાછો જીવતો ક્યાં થયો, એવી રીતની બીક જે લોકોને ઉપજી છે એમને આશ્વાસનના વચન કહે છે. પ્રાણવલ્લભ કહે છે કે તમારી વાત સાચી છે, હું ગતો જ રહ્યો હતો, ભગવાન મને લેવા માટે જ આવ્યા હતા, પણ મારે તમને લોકોને એક વાત કહેવી હતી તે માટે હું પાછો આવ્યો છું. અને વાત એવી છે કે તમે સર્વે સાવધાન થઈને સાંભળો, આ કાળનો વેગ એટલો ભારે છે કે તમારો સર્વેનો મૃત્યુ એક દિવસ નિશ્ચિત જ છે. આ લોકમાં, આ પૃથ્વી પર આપણે ગમે તેટલા નિર્ભય થઈને ફરતા હોય, છતાં પણ એક સ્થાન તો એવું જ છે, એક પૃથ્વીનો એક કોણો એવો જ છે, એક ખૂણો એવો જ છે કે જ્યાં આપણે પ્રાણનો ત્યાગ કરવાનો છે, દેહનો ત્યાગ કરવાનો જ છે. એવી રીતની વાત પ્રાણવલ્લભ આ લોકોને સમજાવે છે કે તમે બધા એક દિવસ ચોક્કસ મરવાના છો, આપણે બધા એક દિવસ દેહનો ત્યાગ કરવાનો જ છે, છતાં પણ તમારે જો બચવું હોય તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો. આખો દિવસ તમારા સંબંધીઓની આગતા સ્વાગતા કરવામાં, એ લોકોનો સંબંધ સાચવવામાં તમે તમારો સમય ના વેડફાવશો. એનું કારણ એટલું જ છે કે પ્રાણવલ્લભ એવું કહે છે બધાને કે જો તમે આજુબાજુમાં જુઓ, આ સ્મશાન યાત્રામાં, મારી અંતિમ યાત્રામાં તમને મારો એક પણ સંબંધી દેખાય છે? એ બધા સંબંધીઓ સ્વાર્થી જ છે, એમનો સ્વાર્થ પૂરો થાય ત્યાં તરત તમારો સાથ છોડી દે. એવી રીતની વાત પ્રાણવલ્લભ ચિત્તામાં બેઠો થઈને ઉપદેશ આપે છે, ત્યાં બેસીને કથા કરે છે. વ્યાસપીઠ પર બેસીને તો સૌ કથા કરે, પણ ચિત્તા પર બેસીને પ્રાણવલ્લભે બધાને કથા કરે છે, એવી વાત સમજાવે છે. અને કહે છે કે તમે સ્વામિનારાયણ ભગવાનને જો ભજશો તો જ સુખ્યા થશો, એના સિવાય બીજો સુખ્યા થવાનો, આ લોકમાં સુખ્યા થવાનો કોઈ આરો જ નથી, એ જ ઉપાય છે. અને આગળ એ પાછું એ સંત એ બધાને કહે છે, માનો માર માનો મારું એટલું વચન, તાડી પાડીને કરો ભજન, પછી ધૂન્ય કરીને દેખાડી, તાડી ભેડી પોતે પણ પાડી. પ્રાણવલ્લભ કહે છે કે તમે બધા મારું આ વચન માનો, આ વચન માનશો તો જ તમે સુખ્યા થશો, તો જ આ લોકમાં જે દુઃખ છે, સગા સંબંધીઓનું સ્વાર્થીપણાનું જે દુઃખ છે, તે થકી તો જ તમે મુક્ત થશો જો ભગવાનનું ભજન કરશો. માટે પ્રાણવલ્લભ કહે છે કે બધા તાળી પાડો, હું ધૂન ગવડાવું ને તમે પાછળ જી લો. ચિત્તામાં બેઠા બેઠા જેને દેહનો ત્યાગ કરી દીધો હતો, એના મોઢામાં રૂ ભર દીધું હતું, ઘી રેડી દીધું હતું, બધું એવી રીતનું એની સાથે બન્યું હતું, છતાં પણ પ્રાણવલ્લભ ઊભો થઈને ત્યાં બેઠા બેઠા ધૂન કરાવે છે. અને આજે ભાગ્યની વાત એ જ કહેવાય કે મંત્ર પ્રાગટ્યની એકાદશીને દિવસે આવી ધૂનનો પ્રસંગનો ચરિત્ર સાંભળવા મળ્યું. માટે પ્રાણવલ્લભ એવી રીતે ધૂન કરાવે છે, પોતે તાળી પાડે, બીજા પણ તાળી પાડે, એવી રીતે ધૂન કરાવીને ચિત્તા પર બેસીને ભજન કરાવ્યું. બાકી લોકની રીતિ કેવી કે જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય ને ત્યારે ખબર છે આમ બેસનો જેવું રાખે કે એનો દેહ હોય ને એને આજુબાજુ બધા બેઠા હોય, ત્યાં કદાચ ભગવાનનો ભક્ત હોય તો ભગવાનનું ભજન થતું હોય, પણ જો જગતનો જીવ હોય ને તો મેં તો આંખોએ જોયેલું છે કે ત્યાં બેસીને લોકો આમ છાતી કૂટતા હોય, એવું રુદન કરતા હોય કે આમ જેને આખું આકાશ પાતાળ એક થઈ ગયું એવી રીતનું રુદન કરતા હોય, એમની છાતી પર આમ હાથ મારીને કહેતા હોય કે કેટલા સારા હતા, એમને ક્યાં જતા રહ્યા, હવે અમારો કોણ આધાર, એવી રીતની વાતો કરતા હોય, છતાં પણ ભગવાનના ભક્તની વિશેષતા એ કે ત્યાં ભગવાનનું ભજન કરે. અને કદાચ એનું બેસનું હોય ત્યાં તો ભજન થાય, પણ ચિતામાં જ્યાં આગળ અગ્નિદાહ કરવાનો છે એના દેહનો, ત્યાં પણ ભગવાનના ભક્તે પ્રાણવલ્લભે ભજન કરાવ્યું છે. અને એ જ આમ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું સ્વામી કદાચ સ્પષ્ટપણે એવું નહીં લખતા હોય કે ભગવાનમાંથી અવતારો પ્રગટ થાય છે, ત્યાં એવી વાતો કદાચ નહીં લખતા હોય સ્વામી, છતાં પણ આવી રીતે ભક્તના ચરિત્ર દ્વારા પણ ભગવાનનું સર્વોપરીપણું સ્વામી સમજાવી દે. કારણ કે કોઈ રીતે આવું વર્તન બીજે ક્યાંય જોવા નથી મળતું, બીજા કોઈ શાસ્ત્રમાં આવું લખાણ પણ નથી કે ચિત્તા પર બેસીને એના અંતિમ ક્ષણે એ પોતે ભજન કરતો, એ તો વાત ઠીક, પણ બીજાને આજુબાજુમાં પણ ભજન કરાવે,
એ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું કે એમના ભક્તોમાં એવું સામર્થ્ય હતું. એવી રીતે પ્રાણવલ્લભે અહીંયા પોતે ધૂન કરી છે તાળી પાડીને, બીજાને પણ તાળી પાડીને ધૂન કરાવી, અને પછી આગળ એ શું કરે છે તેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી કરે છે. પછી માંગી શીખ મૂક્યું તન, પામ્યા આશ્ચર્ય લાખો જન, થયો પરચો એ પ્રસિદ્ધ જાણો, જાણી આનંદ યંગ માયાણો. એવી રીતે બધાને ભજન કરાવ્યું, બધાને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવ્યો. ત્યાં પ્રાણવલ્લભે વિચાર્યું કે હવે મારું જે કાર્ય હતું તે પૂર્ણ થયું, મારી જે ઈચ્છા હતી તેની પૂર્તિ હવે થઈ છે, માટે પાછો ભગવાન જ્યાં વિમાનમાં મારી માટે ઊભા છે ત્યાં હું પાછો જઉં. એવી રીતે બધાની રજા લીધી છે પ્રાણવલ્લભે, અને પાછો ભગવાન વિમાનમાં બેઠા છે ત્યાં પાછો આવી ગયો, અને ભગવાનના ધામ તરફ એને પાછું પ્રયાણ કર્યું છે. આવી રીતની વાત જોઈને આજુબાજુમાં જેટલા લોકો હતા તેમને તો આશ્ચર્ય થયું જ, પણ એમને જ્યારે પાછા ઘેર જઈને બીજા લોકોને પણ એવી વાત કરીને, ત્યારે વાત સાંભળીને પણ, જેને વાત જોઈ નથી, જેને ખાલી સાંભળી છે, એના પણ મનમાં આશ્ચર્ય સમાતો નથી. એમ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભગવાને આવી રીતનો પ્રાણવલ્લભને પરચો દેખાડ્યો, પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું, અને આ વાત છે તે સાંભળીને તમારા સર્વેના હૃદયમાં આનંદ ઉપજવો જોઈએ. તમારા હૃદયમાં ખુમારી ઉપજવી જોઈએ કે મને કેવા મોટા ભગવાન મળ્યા છે અને એમના ભક્તો કેવા સમર્થ હતા. અને ટૂંકમાં એમ વિચારવું જોઈએ કે એ પરંપરામાં એ જ એક ભગવાન સ્વામિનારાયણનું જે વટવૃક્ષ છે તેનું જ એક પાંદડા સ્વરૂપે આ દેહ મને મળ્યો, ને દેહે કરીને ભગવાનનું ભજન કરવા મને મળ્યું, માટે મારું બીજું કાંઈ મોટું ભાગ્ય નથી. સ્ટોરનું ક્લોઝિંગ થાય એ મોટું ભાગ્ય નથી, પણ મંદિરમાં આવીને ભગવાનનું સતત ભજન કરવા માંડે, ભગવાનની મૂર્તિના દર્શન કરવા માંડે, એ જ મારું મોટું ભાગ્ય છે. અને આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, જુઓ સર્વે સતસંગમાય, સદા સુખ દુઃખ નહીં કાય, નિત્ય સહાય કરે સહજાનંદ, જોઈ મગન રહે જન વૃંદ. સ્વામી કહે છે કે તમે સર્વે જો આંખોએ કરીને તમને દેખાય છે કે આ સત્સંગમાં સર્વે સર્વદા સુખ જ છે, દુઃખનો લવ લેશ પણ નથી. સ્વામી કહે છે કે અક્ષરધામમાં ગયા પછી તો ત્યાં તો અનંત ગણું સુખ છે, છતાં પણ જેનું નિર્માણ દુઃખ તત્વમાંથી થયું છે એવા સંસારમાં પણ જે ભગવાનના ભક્ત છે તેને સદૈવ સુખ રહે છે. દાદા, તમને પ્રશ્ન એમ પૂછું કે ભગવાનના થાળના દર્શન કર્યા તમે, એમાં તો સુખ ઉપજશે, પણ આ કથા પૂરી થશે, ધૂન પૂરી થશે પછી પણ સુખ થશે કે નહીં થાળીને જોઈને? એમ સ્વામી લખે છે કે આ સત્સંગમાં સદૈવ સુખ જ છે, દુઃખનો લવ લેશ પણ નથી. અને સદૈવ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તની સહાય કરવા માટે ઊભા જ છે, અને એવા ભગવાનનો આશરો જેમને છે, જે એવા ભગવાનના આશ્રિત થયા છે, જે ભગવાનનું ભજન કરે છે, તે સર્વે ભગવાનની દયાનો વિચાર કરીને સુખિયા રહે છે. અને એ વિચાર કરતાં કરતાં આપણે પણ જીવનમાં સુખિયા થઈએ એવી જ રીતનો ઉપદેશ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આપે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે ભક્ત કલાદિને પરચાપુર્યાય નામે 137મું પ્રકરણમ ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.